તો તમે બધા ભાગો ક્યાં? કોઈ મજબૂત ડાળીના છેડા સુધી જવાનું. તો પણ જો પેલો આપણને હાથ અડાડવા માંગતો હોય તો કૂદકો મારીને નીચે કૂદી જવાનું. કોઈ હાથ ન અડાડે એવી રીતે કૂદકો મારવાનો. ખાલી કૂદકો નહીં મારવાનો, જલ્દીથી બીજા ઝાડ ઉપર ચડી જવાનું. તો પેલો પર કૂદીને તમને હાથ લગાડે તો એનો દાવ પૂરો, તમારા માથે દાવ આવે. તમારા ગામમાં તો બહુ સરસ સરસ રમતો રમાય છે. અરે એકવાર મારા ગામમાં આવશો ને તો અહીંયા આવવાનું ભૂલી જશો, એવી મજા પડશે. સુરી, તું અમને તારા ગામ લઈ જઈશ? કેમ નહીં, તમને ખબર છે અમારા ગામમાં નવરાત્રીમાં એટલે ધૂમધામથી ઉજવાય ને. તમને ત્રણ તાળી આવડે છે? મારી સાથે ગા. સોના લગાવવા શીલે અંબેમાં ચાલો ધીરે ધીરે, સોના લગાવવા શીલે. શું માંડ્યું છે આ બધું તમે લોકોએ? હા ચિંકી પિંકી, તમે લોકો ભૂલી ગયા કે તમારે કાલે સ્કૂલે જવાનું છે? તમારે કાલે સ્કૂલે જઈને ભણવાનું છે. ને આમ તમે લોકો મજાક મસ્તીમાં સમય બગાડો ને એ આપણને પોસાય એમ નથી, સમજ્યા તમે બંને? ચિંકી પિંકી, તમે બંને છાના મને સુઈ જજો, સમજ્યા? સુરી, ને પેલા ખૂણામાં તારો બિસ્તરો રાખ્યો છે, અહીં નીચે જમીન પર પાથરીને સૂઈ જજે. અને હા, ચિંકી પિંકીની ઊંઘ ન બગડે એનું ધ્યાન રાખજો, સમજી? કાકી, હું અહીંયા સૂઈ જઉં? હા, કેમ? તારા ગામડામાં તું પલંગ પર સૂતી હતી? ના, ત્યાં પણ હું નીચે જ સૂઉં છું. બસ તો પછી છાની માની જઈને સૂઈ જા ત્યાં, સમજી? અને હા, ચિંકી પિંકીની ઊંઘ ન બગડવી જોઈએ. ને તમે બંને બી સુઈ જાઓ છાના માના. ને જા તું. તમારી પાસે સુવા દેશો? હા હા, અહીં સુઈ જા. પણ અચાનક અહીં કેમ આવી મારી પાસે? હું ત્યાં સૂતી હતી તો મને એકલું એકલું લાગતું હતું, ઊંઘ નથી આવતી એટલે તમારી પાસે આવી. કઈ વાંધો નહીં બેટા, હું છું ને તારી સાથે, નિરાંતે અહીં સુઈ જા. આવ બેટા. Thank you.
પછી રાત્રે મારી ચાદર રહી ખેંચતી ખટપટી ને મને ગભરાવે છે હાલ જવાય છાની મની પણ સુરી ના બાપુ મળસ કાના 5 વાગવા આવ્યા છે ને સવર્ણ સપના હંમેશા સાચા પડે છે મારી સુરી કોઈ મુસીબતમાં તો નહીં હોય ને તું તુલીને બહુ ચાહે છે ને હંમેશા એની સાથે રહી છે એને મૂકીને ક્યાંય કશે ગઈ નથી બરોબર ક્યારે નહીં એટલે જ આમ અચાનક તું તુલીથી દૂર થઈ ગઈ ને એટલે તુલી વગર તારું મન ઉદાસ થઈ જાય છે અને તારું દુઃખ આવા વિચિત્ર સપના બનાવીને તને બતાડે છે એવું હા એવું છે આ તારો પ્રેમ છે તુલી માટે બીજું કઈ નહીં પણ પ્રેમમાં કોઈ માંદો પડી જાય એવું સપનું આવે આવે જરૂર આવે તું તુલીને બહુ પ્રેમ કરે છે ને એટલે તને એની બહુ યાદ આવે છે બરોબર હા બરાબર હવે યાદ આવે પણ મળાય નહીં એટલે ચિંતા થાય બરાબર હા બરાબર તું ઊંઘી જાય પણ મગજમાં ચાલતી ચિંતાનું શું એને તો ઊંઘ પણ ન આવે એટલે મગજમાં નવરી બેઠી બેઠી એ ચિંતા એવા સપના બનાવે કે ચિંતા સાચી છે એવું આપણને લાગે એવું પણ હોય હા બેટા મગજના ખેલ બહુ ન્યારા છે અડધા સમજાય ને અડધા ન સમજાય પણ માસી આ બધું મારા મગજનો ખેલ છે ને તુલીને સાચાવું કઈ નહીં થયું હોય ને એને શું કામ કઈ થાય એ તો બહુ ડાઈ છોકરી છે તો હું પણ તો ડાઈ જ છું ને હા તું પણ છે
કોણ ના પાડે છે? તો પછી મને અહીંયા ઊંઘ કેમ નથી આવતી? ના આવે છે તો બીક લાગે એમાં સપન કેમ આવે છે? તને ઊંઘ નથી આવતી કેમ કે આ જગ્યા તારા માટે નવી છે અને હજુ તો પહેલી રાત છે. જ્યાં સુધી આ શહેર સાથે તારી ઓળખાણ નહીં પડી જાય ત્યાં સુધી તને અજાણ્યું અજાણ્યું લાગશે. ઊંઘ આવતા વાર પણ લાગશે, એટલે કાલ સવાર પડતા જ હું તને આ શહેરની ઓળખાણ કરાવીશ. કેવી રીતે? આપણે આ નવા શહેરમાં ફરવા જઈશું, શહેર બરાબર જોઈ લેજે, તને અજાણ્યું નહીં લાગે, પછી તને લેરથી ઊંઘ આવશે. ફરવા જશું બરાબર ને? હા, પણ સવારે. અત્યારે થોડો આરામ કરી લે, ચાલ સુઈ જા. દીકરી મારી લાડકવાઈ દેવની દીધે છે, વાયરા જરા ધીમા વાજો નીંદમાં પડે છે. અરે અરે, કેમ રડે છે બેટા? માસી, હું નાની હતી ત્યારે મારી માં મને આ જાલાડો ગઈ સોડાવતી. એમ? હા, અને જ્યારે તુલીની તબિયત સારી ન હોય ત્યારે હું એને આ લોડો ગઈ સંભળાવતી. માસી, મને તુલીની બહુ યાદ આવે છે. મિલકત બે પ્રકારની હોય છે, અંગત મિલકત અને જાહેર મિલકત. અંગત મિલકતના આપણે માલિક હોઈએ છીએ, પણ આપણે એવું સમજીએ છીએ કે જાહેર મિલકત એ આપણી નથી. ખરેખર તો જાહેર મિલકત પણ આપણી જ છે, કારણ કે આપણે જે કરવેરા ભરીએ છીએ એ કરવેરામાંથી સરકાર જાહેર મિલકતની વ્યવસ્થા કરે. દાખલા તરીકે ઇલેક્ટ્રિકનો સ્ટ્રીટ લાઇટનો બલ્બ, તો એ બલ્બ ઘણા છોકરાઓને તોફાન કરવાની ટેવ હોય અને એ પથ્થર મારીને તોડી નાખે. આપણે ગાર્ડનમાં ગયા હોઈએ તો ગાર્ડનના દરવાજાને નુકસાન કરીએ, એના બાંકડાને નુકસાન કરીએ, અથવા આપણે બસમાં મુસાફરી કરતા હોઈએ તો બસની સીટના કુશન તોડી નાખતા હોઈએ છીએ. તો આ બધી જે નકારાત્મક પ્રવૃત્તિ છે એ છેવટે તો કઈ મિલકતને નુકસાન કરે છે? એ પણ જાહેર મિલકત એ આપણી મિલકત છે. એવું જ્યારથી આપણે સમજતા થઈશું ત્યારે એને આપણે નુકસાન કરવાનું બંધ કરીશું. આભાર.